લીલી ડુંગળી અને જામફળના કોમ્બિનેશનમાં આપ સૌનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. તો પછી હવે લીલી ડુંગળી અને સેવનું કોમ્બિનેશન ટ્રાય કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ ખૂબ જ ફટાફટથી બનાવી શકાય એવા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા સેવ ડુંગળીના શાકની રેસિપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી તેમાં ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારી ચેનલના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારી આ રેસિપી પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. અને હા, આવી જ નવી વિન્ટર સ્પેશિયલ રેસિપીઝની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેને પણ ચેક જરૂરથી કરી લેજો. સેવ ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ લીલી ડુંગળી લીધેલી છે. અને આ લીલી ડુંગળીના વ્હાઈટ પોર્શનને અને તેનો જે આ ગ્રીન પાંદડાનો ભાગ હોય છે તે બંનેને મેં આ રીતે અલગ અલગ કટ કરી લીધા છે. અને હવે આપણે શાકમાં એડ કરવાના મસાલાની એક પેસ્ટ બનાવી લઈએ, જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે અરાઉન્ડ 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું થોડુંક ખાટું દહીં લઈ લેશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો લઈ શકો છો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દેશું. શાકને સરસ કલર દેવા માટે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દેશું અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી એડ કરી દેશું. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ, જેના માટે એક કડાઈમાં આપણે 7 થી 8 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું, કેમ કે કાઠિયાવાડી શાકમાં તેલ છે થોડું વધારે હોય છે. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1 સૂકું લાલ મરચું, 1/4 ટીસ્પૂન હિંગ અને 7 થી 8 લસણની કળીને બારીક સમારીને એડ કરી દેશું. ને બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ બારીક સમારીને એડ કરી દેશું અને ગેસની લો ફ્લેમ ઉપર 1 મિનિટ માટે આપણે તેને સૌતે કરી દેશું. ત્યારબાદ આ લીલી ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ છે કટ કરેલો તેને એડ કરી દેશું અને તેને પણ આપણે 2 મિનિટ માટે સૌતે કરી લેશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે આ શાક બનાવીએ ત્યારે આ રીતે આપણે આ લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ અને એનો જે ગ્રીન પાર્ટ છે તેને આપણે અલગ અલગ જ એડ કરશું, કેમ કે એ બંનેને કૂક થવામાં અલગ અલગ સમય લાગે છે. 2 મિનિટ બાદ આપણે તેમાં 2 નંગ લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દેશું અને 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને એડ કરી દેશું અને ફરી બધું 1 મિનિટ માટે સૌતે કરી લેશું. અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલી મસાલાની પેસ્ટ એડ કરી દેશું અને ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર જ આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને આ બધું આપણે 2 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી કરીને મસાલા છે એ બધા સરસ કૂક થઈ જાય. બે મિનિટ બાદ આપ જોઈ શકો છો શાકમાં સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં આ લીલી ડુંગળીનો જે ગ્રીન પાર્ટ છે તેને એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, પણ નમક આપણે ધ્યાનથી એડ કરશું કેમ કે શાકની અંદર આપણે જે સેવ એડ કરશું તેમાં પણ ઓલરેડી નમક હોય છે અને તેને મિક્સ કરી દેશું. અને ત્યારબાદ શાકમાં ગ્રેવી કરવા માટે આપણે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું
અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ શાકને આપણે 2 મિનિટ માટે કૂક કરી લેશું. 2 મિનિટ બાદ આપ જોઈ શકો છો પાણીમાં પણ સરસ બોઈલ આવી ગયો છે. તો હવે આપણે તેમાં 100 ગ્રામ રતલામી સેવ એડ કરી દેશું. ને અહીંયા રતલામી સેવને બદલે તમે બીજી થીક સેવ અથવા તો જે ભાવનગરી ગાંઠિયા આવે છે તેનો પણ યુઝ કરી શકો છો અને તેને મિક્સ કરી દેશું. અને ફરી કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ શાકને આપણે 2 મિનિટ માટે કૂક કરી લેશું. પણ અહીંયા ધ્યાન રાખશું કે 2 મિનિટ કરતાં આપણે તેને વધારે કૂક નહીં કરીએ, અધરવાઇઝ જે સેવ છે એ બધી જ ગ્રેવી છે તેને એબ્ઝોર્બ કરી લેશે અને આ જે શાક છે એ ડ્રાય થઈ જશે. 2 મિનિટ બાદ આપ જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને લાસ્ટમાં આપણે તેમાં સમારેલી કોથમીર એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સેવ ડુંગળીનું શાક. તો આ શિયાળામાં આ કાઠિયાવાડી રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.